હેલો ફ્રેન્ડ્સ, હું છું ઈરલ અને હીરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે ખૂબ જ ટેસ્ટી એવું લસણ મેથીનું શાક. તો ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળામાં લીલું લસણ અને લીલી મેથી એકદમ ફ્રેશ મળે છે અને આજે આપણે લીલું લસણ અને લીલી મેથીનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવીશું જે તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું એક નાની વાટકી કાચા સિંગદાણા, સાથે લઈશું એક મોટી ચમચી દાળિયા. હવે આ બંને વસ્તુને સારી રીતે ખાંડી લઈશું. તો આ બંને વસ્તુને તમારે અધકચરી ખાંડીને જ લેવાની છે, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જુઓ, તમારે આ બંને વસ્તુને આ રીતે થોડું અધકચરું રહે ને તે રીતે ખાંડી લેવાનું છે. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું અધકચરા ખાંડીને તૈયાર કરેલા કાચા સિંગદાણા અને દાળિયા. તો ઘણીવાર કેવું થાય છે કે સિંગદાણા એ બધું ઓછું હોય ને તો મિક્સર જારમાં થોડું આખું રહી જતું હોય છે, એટલે કે મિક્સર જારમાં બરાબર ક્રશ નથી થતું હોતું. તે માટે જ મેં પહેલાં સિંગદાણા અને દાળિયાને ખાંડીમાં ખાંડીને લીધા છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી એક પેસ્ટ જેવું બનાવી લઈશું. તો આ જુઓ, પેસ્ટ બનીને તૈયાર છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે ફરીથી એ જ ખાંડીમાં લઈશું એક નાનો આદુનો ટુકડો, સાથે લઈશું એક લીલું મરચું જેને મેં નાના ટુકડામાં કટ કરીને લીધું છે. તો મરચું તીખું હોય ને તેવું જ તમારે લેવાનું છે. હવે આદુ અને મરચાંને સારી રીતે ખાંડી એક પેસ્ટ બનાવી લઈશું. તો આ જુઓ, આદુ અને મરચાની પેસ્ટ બનીને તૈયાર છે. તો ચાલો હવે બીજી તૈયારી કરી લઈએ. તો લસણ મેથીનું શાક બનાવવા માટે તમારે આટલી વસ્તુ રેડી કરીને રાખવાની છે. તો સૌથી પહેલાં તો એક બાઉલ જેટલી તાજી લીલી મેથી, જેને મેં ધોઈ લૂછી કોરી કરી અને એકદમ ઝીણી કટ કરી લીધી છે, સાથે એક બાઉલ જેટલું લીલું લસણ, સાથે બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી, સાથે એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું. તો ચાલો હવે ફટાફટ લસણ મેથીનું શાક બનાવી લઈએ. હવે મેં અહીંયા એક પેનમાં પહેલેથી 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે ગરમ તેલમાં જ એડ કરીશું એક બાઉલ જેટલું લીલું લસણ. તો લસણને પણ બરાબર સાતડી લઈશું. તો લસણને તમારે લગભગ 1 મિનિટ સુધી સાતડી લેવાનું છે. તો લગભગ 1 મિનિટ થઈ ગઈ છે અને હવે એડ કરીશું એક બાઉલ જેટલી તાજી લીલી મેથી. તો મેથીને પણ લસણ સાથે બરાબર મિક્સ કરી સાતડી લઈશું. આનાથી શું થશે કે મેથી જે છે ને તે બિલકુલ કડવી નહીં લાગે. તો અત્યારે મને લીલું લસણ અને લીલી મેથી થોડી ઓછી લાગે છે, તો હું ફરીથી 1/2 બાઉલ જેટલી એડ કરું છું. તો મેં અહીંયા લગભગ લસણ અને મેથી 1/2 બાઉલ જેટલું એડ કર્યું છે. હવે ફરીથી 1 મિનિટ સુધી આ બંને વસ્તુને મિક્સ કરી સાતડી લઈશું. તો ફ્રેન્ડ્સ, લસણ અને મેથીને સાતડાવવામાં વધારે સમય પણ નથી લાગતો. તો લીલું લસણ અને લીલી મેથી ખૂબ જ સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ બંને વસ્તુને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તો તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે એડ કરીશું થોડી રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે ને તે પછી એડ કરીશું 1/2 ચમચી જીરું, સાથે ચપટી જેટલી હિંગ. હવે એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ. હવે આદુ મરચાંની પેસ્ટને થોડી વાર સુધી સાતડી લઈશું. આનાથી આદુ અને લસણ જે છે ને તે બિલકુલ કાચું નહીં રહે. સાથે જ એડ કરીશું ઝીણી કટ કરેલી ડુંગળી. તો ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ડુંગળીને સાતડી લઈશું. તો આ જુઓ, ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું ટામેટું. તો ટામેટાને પણ 1 થી 2 મિનિટ સુધી સાતડી લઈશું. આનાથી ટામેટા જે છે ને તે એકદમ સોફ્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ લસણ મેથીનું શાક ખાવામાં એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે તમારા ઘરના નાનાથી લઈને મોટા બધા આ શાક ખાવાની જ માંગ કરશે. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું, સાથે જ એડ કરીશું 1/2 ચમચી હળદર, સાથે જ એડ કરીશું 1/2 ચમચી તીખું લાલ મરચું.
તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો, તે તમારી ચોઈસ છે. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ થોડો ઓછો કિચન કિંગ મસાલો. સાથે જ એડ કરીશું થોડો સાંભાર મસાલો. આનાથી આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે. હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ. હવે આ બધા જ મસાલાને 1-2 મિનિટ સુધી સતત આ રીતે મિક્સ કરતા જઈશું. સાથે જ એડ કરીશું તૈયાર કરેલી પેસ્ટ. તો આપણે જે ક્રશ કરીને રાખી હતી ને, બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું. હવે આ પેસ્ટને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. આનાથી એકદમ ક્રીમી જેવું ટેક્સચર આવશે. તો આમાં આપણે સિંગદાણા અને દાળિયાની પેસ્ટ બનાવીને એડ કરી છે ને, તો આ ગ્રેવી દેખાવની સાથે સાથે આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. હવે આ ગ્રેવીને 1-2 મિનિટ સુધી સાતડી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ગ્રેવી સતરાશે ને એટલે એક સરસ મજાની સ્મેલ આવવા લાગશે. એટલે કે તમારે સમજવાનું કે ગ્રેવી ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે. તો 1-2 મિનિટ થઈ ગઈ છે અને આ ગ્રેવીમાંથી એક ખૂબ જ સરસ મજાની સ્મેલ પણ આવવા લાગી છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે તરત જ એડ કરીશું સાતડીને તૈયાર કરેલું લીલું લસણ અને લીલી મેથી. હવે આને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું એક નાનો ટુકડો ગોળ. હવે આમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચડવી લઈશું. તો આ જુઓ, તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. સાથે જ એડ કરીશું થોડું પાણી. તો મેં અહીંયા 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તો તમે જેટલું શાક થીક કે રસાવાળું ખાવાનું પસંદ કરતા હોય ને, તે પ્રમાણે પાણી એડ કરવાનું, તે તમારે પસંદ કરવાનું છે. હવે 3-4 મિનિટ સુધી થવા દઈશું. તો 3-4 મિનિટ થઈ ગઈ છે અને તૈયાર છે સુપર ટેસ્ટી એવું લસણ મેથીનું શાક. તો આ લસણ મેથીના શાક સાથે જો બાજરીના રોટલા મળી જાય ને, તો ખાવાની તો મજા જ આવી જાય. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.